नमस्कार। भारतीय जनता पार्टी नी माननीय प्रदेश अध्यक्ष सी आर पाटिल साहेब ना नेतृत्व में गठित नवी टीम ने आज प्रथम बैठक मळी हती। तमाम होद्देदारों माननीय पांचे पांच महामंत्रीश्रीओ माननीय उपाध्यक्षश्रीओ अने मंत्रीश्रीओ संयुक्तपणे बैठक में बधा ज लोको उपस्थित रहा। आगामी स्थानिक स्वराज्य की चूंटणी ने लईने કેટલીક ચર્ચા વિચારણાઓ અને માનનીય અધ્યક્ષશ્રી સાથેનો તમામનો વિસ્તૃત પરિચય આ બેઠકની અંદર કરવામાં આવ્યો। તમામ પદાધિકારીઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાના સ્થાનિક જિલ્લાઓ ઉપરાંત આગામી દિવસોમાં પ્રદેશ ભારતીય જનતા પાર્ટી તરફથી જે કોઈ જિલ્લાની સુનિશ્ચિત જવાબદારી થશે એમાં પોતાનું તન મન ધન લગાવીને કામ કરશે। ભારતીય જનતા પાર્ટી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ખૂબ મોટો ભવ્ય વિજયની કામના સાથે આ નવું સંગઠન નવા ઇન્ચાર્જો સાથે ધરાતલ પર કામ કરી રહી છે અને આ માટેનું કામ ભારતીય જનતા પાર્ટીનું શરૂ પણ થઈ ગયું। પ્રદેશ હોદ્દેદારોની બેઠકની સાથે સાથે ભારતીય જનતા પાર્ટી પ્રદેશ લીગલ સેલની પણ બેઠક અત્યારે યોજાઈ હતી। માનની પ્રદેશ મહામંત્રી શ્રી ભીખુભાઈ દલસાણિયા, પ્રદેશ મહામંત્રી અને ચૂંટણીના મુખ્ય ઇન્ચાર્જ શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, માનની શ્રી પરિંદુભાઈ ભગત અને જે જે પટેલની આગેવાનીમાં આ બેઠક યોજાણી। ખૂબ મોટા પ્રમાણમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના કારણે લગભગ 8000 કરતાં વધારે ઉમેદવારોને આ ચૂંટણીની અંદર ઝંપલાવવાનું હોય, ખૂબ મોટા પ્રમાણમાં વ્યવસ્થાની મંડળ સ્તરે પણ જરૂરિયાત પડવાની હોય, ભારતીય જનતા પાર્ટીનો લીગલ સેલ એના માટે તૈયાર રહે, મંડળ સુધીની વ્યવસ્થા સુપેરે પાર પાડવા માટેની આયોજન માટેની આ બેઠક એક વર્કશોપ કક્ષાનું આયોજન આજે થયું હતું, જેમાં આગામી 4 દિવસની અંદર ભારતીય જનતા પાર્ટી લીગલ સેલ દ્વારા દરેક જિલ્લાની અંદર આવા પ્રકારની કાર્યશાળા યોજાવાની છે અને ત્યારબાદ મંડળ કક્ષાએ પણ આવી નાની મોટી મિટિંગ કરી અને મંડળ કક્ષાએ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઉમેદવારોના ફોર્મ કોઈ પણ ભૂલ વગર કોઈ પણ ક્ષતિ વગર તમામ ડોક્યુમેન્ટો વેરીફાઈડ ડોક્યુમેન્ટો સાથે ભરી શકાય જેથી કોઈ પણ સમય મુશ્કેલી ન સર્જાય એના માટેની બિલકુલ સજાગ રહીને આ ફોર્મ ભરાય એવા પ્રકારની વ્યવસ્થા ગોઠવાઈ છે। ચૂંટણી આચાર સંહિતાના બાબતની અંદર પણ ઉમેદવારો ડિક્લેર થયા ફોર્મ ભરાયા પછી પણ ચૂંટણી દરમિયાન ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ચાહે પ્રચાર પ્રસાર હોય ચાહે સભાઓ હોય તમામ જગ્યાએ ચાહે સાહિત્ય હોય તમામ જગ્યાએ ચૂંટણી પંચની આદર્શ આચાર સંહિતાનું પાલન સારી રીતે થઈ શકે એના માટેનું પણ માર્ગદર્શન આજે આ વર્કશોપની અંદર અપાયું છે। ધન્યવાદ।